ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું સવલતો આ પહેલાં આપણે લેક્ચર્સમાં ગ્રેજ્યુઇટી પેન્શન તેમજ વિવિધ ભથ્થાઓની ચર્ચા કરી ગયા છીએ સવલતો એટલે શું તો ભથ્થા જનરલી રોકડ સ્વરૂપમાં મળતા હોય છે અને સવલતો એક એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોયીને કોઈ વસ્તુ વાપરવાના સંદર્ભમાં જનરલી મળતી હોય છે આ વધારાનો જે લાભ હોય છે પગાર સવલતો એટલે એમ કહી શકીએ કે પગાર કે મજૂરી ઉપરાંત મળતો વધારાનો લાભ જે જનરલી વસ્તુના સ્વરૂપ વસ્તુ વાપરવાના સ્વરૂપમાં હોય છે પણ ક્યારેક એ રોકડના સ્વરૂપમાં પણ હોઈ શકે રોકડ અથવા તો વસ્તુ કે સેવાના સ્વરૂપમાં હોઈ શકે હવે સવલતો ત્રણ પ્રકારની હોય છે અમુક સવલતો એવી હોય છે જે બધા જ કર્મચારી માટે કરમુક્ત હોય છે બીજા પ્રકારની સવલતો અમુક કર્મચારી માટે બધા જ કર્મચારી માટે કરપાત્ર હોય છે અને ત્રીજા પ્રકારની સવલતો જે વિશિષ્ટ કર્મચારીઓ માટે કરપાત્ર હોય એવી સવલતોનો અભ્યાસ કરશું હવે અહીંયા વિશિષ્ટ કર્મચારી એટલે જેનો પગાર પચાસ હજારથી વધુ હોય વાર્ષિક એને વિશિષ્ટ કર્મચારી કહેવામાં આવે છે પહેલા આપણે વાત કરીએ છીએ કરમુક્ત સવલતો બધા જ પ્રકારના કર્મચારી માટે કરમુક્ત હોય એવી સવલતોની વાત કરીએ તો યાદ રાખવાનું છે સવલતોના ફક્ત નામ કે જે કઈ સવલતો બધા જ પ્રકારના કર્મચારી માટે કરમુક્ત છે તો પેલું છે ફોન અને મોબાઈલની સુવિધા હવે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ જોબ કરતું હોય તો એના એમ્પ્લોયર દ્વારા એને ફોન કે મોબાઈલની ફ્રી સુવિધા આપવામાં આવે સગવડ આપવામાં આવે તો એવી સવલત એ સંપૂર્ણપણે કરમુક્ત છે આ અત્યારે જોઈ રહ્યા છીએ આપણે બધા જ પ્રકારના કર્મચારી માટે કરમુક્ત હોય એવી સવલતો બીજું છે માલનું વેચાણ ઘણી વાર એવું બનતું હોય છે કે કર્મચારીઓને માલિક દ્વારા રાહત દરે માલ આપવામાં આવતો હોય તો આવી જે સવલત આપવામાં આવે કે ઓછા ભાવે માલ પૂરો પાડવામાં આવે તો એ પણ કરમુક્ત સવલત છે મફત ટ્રાન્સપોર્ટની સગવડ હવે ટ્રાન્સપોર્ટેશન કાલે આપણે જોયું હતું ભથ્થામાં તો એ ટ્રાન્સપોર્ટ અલાઉન્સ હતું જે અંધ અપંગ કે મુકબધીર વ્યક્તિ હોય એને જ વાહન વ્યવહાર ભથ્થું હોય તો ની કરમુક્તિ મળે છે પણ અહીંયા નોકરીના સ્થળેથી ઘર સુધી અને ઘરથી નોકરીના સ્થળ સુધી આવવા જવા માટે જો કંપની દ્વારા જ કે એમ્પ્લોયર દ્વારા વાહન પૂરું પાડવામાં આવે તો એ સગવડ છે એ સંપૂર્ણપણે કર મુક્ત છે ચોથું છે મનોરંજનની સગવડ કોઈ પણ મનોરંજન ભથ્થું અલગ વસ્તુ છે ને મનોરંજનની સગવડ અલગ વસ્તુ છે કર્મચારીના સમૂહ માટે જો મફત મનોરંજનની સગવડ ક્લબ સગવડ સહિતની કરી આપવામાં આવતી હોય તો તે કરમુક્ત સવલત ગણાય ભથ્થું આપવામાં આવતું હોય મનોરંજનનું તો એમાં આપણે જોયું હતું કે સરકારી કર્મચારી માટે કરમુક્તિ મળે છે બિન સરકારી માટે પૂરેપૂરું કરપાત્ર પણ ભથ્થું અલગ વસ્તુ છે અને અહીંયા વાત છે મનોરંજનની સગવડ જે પૂરેપૂરી શું ગણાય કરમુક્ત ગણાય પછી પ્રશિક્ષણ આપવાનો ખર્ચ ટ્રેનિંગ માટે કોઈ ખર્ચ કરવામાં આવે એમ્પ્લોયર તરફથી માલિક દ્વારા કર્મચારીને તાલીમ આપવા માટે જો કોઈ ખર્ચ કર્યો હોય તો એ શું છે સંપૂર્ણપણે કરમુક્ત સવલત છે આ પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને મળતી વગર ભાડાના મકાનની સવલત સંપૂર્ણપણે કરમુક્ત છે આ વસ્તુ યાદ રાખજો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જો મળતી હોય આ સગવડ તો એ કરમુક્ત છે બાકી બીજા એસએસસી માટે

જો દાખતારી સારવારની સગવડ આપવામાં આવતી હોય એ પછી કર્મચારી કે તેના કુટુંબના કોઈ પણ સભ્યોને આપવામાં આવતી હોય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે હોસ્પિટલમાં કોઈ પણ સગવડ માટે બિલ પે કરવામાં આવ્યા હોય કે મફત દાખતારી સારવાર જે પણ પ્રોવાઈડ કરવામાં આવે તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે પછી છે તબીબી ખર્ચની ભરપાઈ હવે કાં તો પોતાની હોસ્પિટલ હોય તો ત્યાં એસએસસી દ્વારા એસએસસીને એમ્પ્લોયર દ્વારા મફત ડાકતરી સારવાર આપવામાં આવે ને કાં એને બીજી જગ્યાએ કોઈ સરકાર કે સ્થાનિક સંસ્થા દ્વારા સંચાલિત હોય એવી કોઈ પણ હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ લીધી હોય તો કર્મચારી કે તેના કુટુંબના કોઈપણ સભ્યની દાખતરી સારવારનું જે બિલ હોય તબીબી ખર્ચની ભરપાઈ જો માલિક દ્વારા કરી આપવામાં આવે તો એ સંપૂર્ણપણે કરમુક છે કાં તો પોતાની જ હોસ્પિટલમાં એવી સગવડ આપવામાં આવે અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર સ્થાનિક સંસ્થા કે સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરી હોય અને એનું બિલની ભરપાઈ માલિક દ્વારા કરી દેવામાં આવે તો એ પણ સંપૂર્ણપણે કરમુક્ત છે તેમજ તબીબી સારવાર માટે માલિક દ્વારા અપાતી વ્યાજની લોન પણ કરમુક્ત સવલત ગણાય ઘણીવાર એસએસસીએ તબીબી ખર્ચની ભરપાઈ માલિક કરે એવું ઈચ્છ તો ના હોય તો એ માલિક પાસેથી લોન લીધી હોય તબીબી સારવાર માટે તો એવા સમયે વ્યાજ લીધા વગર જો માલિકે લોન આપી હોય તો વગર વ્યાજની લોન પણ કરમુક્ત સવલત ગણાય એના ઉપર વ્યાજનો ખર્ચ લાગતો નથી ને એના ઉપર કરવેરા પણ ગણવામાં આવતા નથી આવી સવલત ઉપર પછી છે મફત પીણા અને નાસ્તાની સગવડ અને મફત ભોજનની સગવડ હવે ઓફિસ સમય દરમિયાન જો ચા પાણી નાસ્તાની સગવડ આપવામાં આવે તો એ કરમુક્ત ગણાય આ શબ્દ યાદ રાખજો ઓફિસ સમય દરમિયાન જો મફત ચા પાણી કે નાસ્તાની સગવડ આપવામાં આવે તો એ સંપૂર્ણપણે કર મુક્ત છે ઓફિસ સમય સિવાય આપવામાં આવે તો એ કરપાત્ર થઈ જાય છે અગિયારમું છે મફત ભોજનની સગવડ હવે સુદૂર વિસ્તાર કે દૂરના વિસ્તારમાં જોબ કરવા માટે જાય કોઈ પર્ટિક્યુલર દરિયાઈ સરહદમાં આવેલા કોઈ જગ્યાએ નોકરી હોય તો નોકરીના સ્થળ પર અપાતી ભોજન અને પીણાની સગવડ કરમુક્ત છે આલ્કોહોલ સિવાય ખાસ ધ્યાન રાખજો અને નોકરીના સ્થળ પર અપાતી હોવી જોઈએ ક્લિયર દૂરના વિસ્તાર પર નોકરી કરવા જાય ત્યારે ભોજનની સગવડ આપવામાં આવે છે એ કરમુક્ત છે પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો એ નિયત મર્યાદા સુધી કરમુક્ત છે જેની ચર્ચા આપણે આગળ પ્રોવિડન્ટ ફંડની ચર્ચા કરીશું ત્યારે ડિટેલમાં કરીશું અત્યારે યાદ રાખશો તમે નિયત મર્યાદા સુધી કરમુક્ત સગવડ છે ગ્રુપ મેડિકલ વીમા યોજના દ્વારા માલિકે ભરેલ પ્રીમિયમ એ પણ કરમુક્ત છે ભારત સરકાર દ્વારા વિદેશમાં નોકરી કરનાર ભારતીય નાગરિક કર્મચારીને મળતી તમામ સવલતો કરમુક્ત ગણાય જો ભારત સરકારે મોકલ્યો છે વિદેશમાં તો એને જે જે સગવડો આપવામાં આવે બધે બધી કરમુક્ત છે લીવ ટ્રાવેલ કન્સેશનની સગવડ એ નિયત મર્યાદામાં રહીને કરમુક્ત ગણાય ખાસ કર ખાસ કર્મચારી ન હોય એવા કર્મચારી માટે સવલત સંપૂર્ણપણે કર મુક્ત છે જનરલી ખાસ કર્મચારીમાં બધા આવી જતા હોય છે એટલે નિયત મર્યાદા સુધી કર મુક્ત છે ભારતીય રેલવે અને વીમાના કર્મચારીને મળતી મફત વાહન વ્યવહારની સગવડ કરમુક્ત છે વાહન વ્યવહારના ધંધામાં સંકળાયેલા હોય એવા વ્યક્તિને વાહન વ્યવહારની સગવડ મળે છે કે ભથ્થું મળે છે બંને કર મુક્ત છે એ ધ્યાન રાખજો કર્મચારીની અંગત એક્સિડેન્ટ પોલિસી અંગે માલિકે પ્રીમિયમ પણ સંપૂર્ણપણે છે મફત શિક્ષણની સગવડ આ વસ્તુ યાદ રાખજો મફત શિક્ષણની સગવડમાં માલિક દ્વારા સંચાલિત હોય કે અનુદાનિત હોય એવી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કર્મચારીના સંતાનને જો ભણવા માટે ફ્રી સગવડ આપવામાં આવતી હોય તો એ સંતાન દીઠ હજાર રૂપિયા સુધી કરમુક્ત સવલત ગણાય અને આમાં સંતાનોની કોઈ મર્યાદા નથી આ વસ્તુ ધ્યાન રાખજો શિક્ષણ ભથ્થામાં શું છે સો રૂપિયા મહિને અને વધુમાં વધુ બે બાળકો માટે મફ કરમુક્તિ મળે છે શિક્ષણ ભથ્થામાં જ્યારે શિક્ષણની સગવડ આપવામાં આવતી હોય અને તે પણ માલિક દ્વારા સંચાલિત કે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં એના કર્મચારીના બાળકોને ભણવા માટેની ફ્રી સવલત આપવામાં આવતી હોય તો નિયત મર્યાદા સુધી કરમુક્તિ મળે છે અને નિયત મર્યાદા કેટલી છે સંતાન દીઠ હજાર રૂપિયા બાદ મળે છે અને એનામાં સંતાનો અંગે કોઈ મર્યાદા નથી એટલી વસ્તુ યાદ રાખવાની છે અને શિક્ષણ ભથ્થું અને શિક્ષણની સગવડ બંને અલગ વસ્તુ છે ને બંનેની મર્યાદાઓ ખાસ તમારે યાદ રાખવાની રહેશે વગર વ્યાજની લોનની વાત કરીએ તો માલિક દ્વારા કર્મચારીને વીસ હજાર સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે પછી છે કોમ્પ્યુટર લેપટોપની સગવડ જો માલિક દ્વારા કર્મચારીને કોમ્પ્યુટર કે લેપટોપની સગવડ આપવામાં આવતી હોય અંગત હેતુ માટે હોય કે ઓફિસ હેતુ માટે હોય એ કરમુક્ત છે પણ અહીંયા માલિકી હકની તબદીલી થતી નથી એટલે માલિક એને વાપરવા આપે છે કોમ્પ્યુટર કે લેપટોપ એનામાં એને બિલકુલ આપી દેતા નથી ક્લિયર એટલે જો વાપરવાની સગવડ આપવામાં આવે તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે પછી એ અંગત હેતુ માટે હોય કે ઓફિસ હેતુ માટે બંને માટે કરમુક્ત છે હવે જ વગર જંગમ મિલકતોની ફેરબદલી કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે કાર સિવાયની કોઈ પણ જંગમ મિલકત હોય જેનો માલિક દ્વારા દસથી વધુ વર્ષ માટે ઉપયોગ થઈ ગયો એવી મિલકત હવે દસ વર્ષ વાપરી લીધું એટલે આમ તો બંગાર કિંમત જેટલી રકમ બાકી રહી હોય એવી કોઈ પણ જંગમ મિલકતની ફેરબદલી જો માલિક દ્વારા કર્મચારીના નામે કરવામાં આવતી હોય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે શરત યાદ રાક્ષો દસ કે તેથી વધુ વર્ષ માટે માલિક દ્વારા ઉપયોગ થઈ ગયેલો હોય પછી જો કર્મચારીને આપવામાં આવે તો એ કરમુક્ત છે વગર વગરભાડાના સજાવટવાળા મકાનની સવલત સંસદીય અધિકારીઓ કેન્દ્રીય મંત્રી કે સંસદમાં વિરોધ પક્ષના નેતાને મળતી આવી સવલત એ કરમુક્ત છે આ યાદ રાખજો વગર ભાડાના સજાવટના મકાનની સવલત નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં ભણશું એ આપણે મહત્વનો ટોપિક પણ અહીંયા શું છે સંસદ અધિકારી કેન્દ્રીય મંત્રી કે વિરોધ પક્ષના નેતાઓને આવી સવલત મળે તો એ કરમુક્ત છે બાકી માટે કરપાત્ર છે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને મળતા મફત વાહન વ્યવહારની સગવડ પણ કરમુક્ત છે એમને બધી જ જનરલી ભથ્થા અને સવલતો આપવામાં આવે છે એ બધા જનરલી કરમુક્ત છે નોકરીના સ્થળથી નોકરી કરનાર વ્યક્તિને મળતી રહેઠાણની સગવડ પણ સંપૂર્ણપણે કરમુક્ત છે કારણ કે નોકરી કરવા માટે રોજનું ટ્રાવેલિંગ કરવું પડે એના કરતા દૂરના વિસ્તારમાં જો એને રહેણાંકની સુવિધા આપવામાં આવે કંપની તરફથી તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે કર્મચારીને નોકરીમાં સ્થળાંતર સમયે સંદર્ભ વધુમાં વધુ પંદર દિવસ માટે અપાતી હોટલની સવલત પણ કરમુક્ત છે એક વ્યક્તિ એક જગ્યાએથી બીજા દૂરના વિસ્તાર પર એની બદલી કરવામાં આવે છે આ બદલીમાં સ્થળાંતર દરમિયાન ત્યાં નવા સિટીમાં એ સેટ થાય અને એક દિવસ લાગે એવું માનવામાં આવે છે એટલે પંદર દિવસ સુધી જો ત્યાં એમને હોટલની સવલત આપવામાં આવે તો એ કરમુક્ત છે એના પછી સોળમો દિવસ થાય તો ત્યારથી કરપાત્ર થઈ જાય એટલે યાદ રાખજો દિવસની મર્યાદા છે અને નોકરીના પરિણામે અપાઈ હોય તો વધુમાં વધુ દિવસ માટે કરમુક્ત સવલત ગણાય નોકરીના કામમાં મદદરૂપ હોય એવા સામયિકોની સગવડ પણ કરમુક્ત ગણાય હવે વાત કરીએ બધા કર્મચારી માટે કરપાત્ર હોય એવી સવલતો કઈ આ જે લિસ્ટ હતું આપણું એ હતું કર મુક્ત બધા જ પ્રકારના કર્મચારી માટે કરમુક્ત હોય એવી સવલતોની વાત કરી એમાં મેઇન મેઇન વિગતો યાદ રાખશો એક તો ફોન મોબાઈલની સુવિધા ટ્રાન્સપોર્ટની સગવડ મનોરંજનની સગવડ ટ્રેનિંગ આપવામાં આવતી હોય અને ડાક્ટરી સારવારનું જનરલી તમને આવતું હોય છે સમમાં પણ એપ્લિકેબલ પછી મફત પીણા નાસ્તા કે ભોજનની સગવડ નોકરીના સ્થળ ઉપર કે ઓફિસ સમય દરમિયાન આપવામાં આવતી હોય તો એ કરમુક્ત છે એટલું યાદ રાખશો તેમજ શિક્ષણની સગવડમાં યાદ રાખશો સંતાન દીઠ એક રૂપિયા બાદ મળે છે અને સંતાનની સંખ્યા પર કોઈ મર્યાદા નથી તેમજ ખાસ યાદ રાખશો માલિક દ્વારા સંચાલિત કે અનુદાનિત શૈક્ષણિક સંસ્થા હોય તો આ નિયમ લાગુ પડે છે હવે વાત કરીએ છીએ આપણે બધા જ પ્રકારના કર્મચારી માટે કરપાત્ર ગણાતી સવલતો જેવી કે મેં તમને હમણાં જ કીધું કે ભાડા વગરના રહેઠાણની કિંમત જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં કરીશું આ અગત્યનો ટોપિક તમારા પગારના ચેપ્ટર માટે ભાડા વગરના રહેઠાણની સવલત બધા જ પ્રકારના કર્મચારી માટે કરપાત્ર છે સિવાય કે આપણે હમણાં વાત કરીએ હાઈકોર્ટ કે એમના ન્યાયાધીશ હોય કે સંસદ કે સંસદમાં કામ કરતા અધિકારીઓ વિરોધ પક્ષના નેતાને આવી કોઈ સગવડ મળે છે તો એ કરમુક્ત છે બાકી બધા જ પ્રકારના એસએસસી માટે ભાડા વગરના રહેઠાણની કિંમત એ કરપાત્ર સવલત ગણાય પછી છે ભાડાની બાબતમાં મળતી રાહત ઘણીવાર કંપની તરફથી મકાન આપવામાં આવે પણ પાંચ હજાર ભાડું જગ્યાએ મિનિમમ બે હજાર લેવામાં આવે તો ત્રણ હજારની જે રાહત મળી એ પણ કરપાત્ર સવલત ગણાય જે જવાબદારી કર્મચારીએ ચૂકવવી જોઈએ તે જો માલિક ચૂકવે તો એ રકમ પણ કરપાત્ર ગણાય દાખલા તરીકે કર્મચારી વતી માલિકે ચૂકવેલ આવકવેરો હવે આવકવેરો કોના ઉપર લેવાય કર્મચારીની આવક ઉપર લેવાતો વેરો છે તો એ કર્મચારીએ ચૂકવો જોઈએ એની બદલીમાં જો માલિક ચૂકવે તો એ કરપાત્ર ગણાય પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કે નિવૃત્તિ ફંડમાં કે બીજા કોઈ પણ ફંડમાં માલિકે પોતાના કર્મચારીના જિંદગીના વીમા અંગે કોઈ વર્ષાસન કરાર અંગે ચૂકવેલ રકમ હોય તો જે ખર્ચ કર્મચારીએ ચૂકવવો જોઈએ એની બદલીમાં જો માલિક ચૂકવે તો એ પૂરેપૂરી કરપાત્ર ગણાય દાખલા તરીકે જિંદગીના વીમાનું પ્રીમિયમ જો માલિક ચૂકવે તો એ કરપાત્ર સવલત ગણાય જો કોઈ કર્મચારીને તેના માલિક તરફથી કે ભૂતપૂર્વ માલિક સહિત કોઈ પણ વ્યક્તિ તરફથી વિશિષ્ટ જામીનગીરી કે ઇક્વિટી શેરની ફાળવણી કે ફેરબદલી કરવામાં આવે તો એ શું છે કરપાત્ર ગણાય છે માલિક તરફથી કર્મચારીના માન્ય સુપર એન્યુએશન ફંડમાં વાર્ષિક દોઢ લાખથી વધુ રકમનો જો ફાળો આપવામાં આવે તો એ કરપાત્ર ગણાશે દોઢ લાખ સુધી કર મુક્ત એનાથી વધારાની જેટલી રકમ હશે એટલી કરપાત્ર ગણાશે પછી છે નોકરી સાથે સંકળાયેલ અને કોઈ પણ લાભ અને સગવડો હોય જે એનું મૂલ્ય કરપાત્ર ગણાશે હવે ત્રીજા પ્રકારની સવલતની વાત કરીએ સવલતો આપણે મેન જોઈએ કે ત્રણ પ્રકારની હોય એક તો બધા જ પ્રકારના કર્મચારી માટે કર મુક્ત હોય એવી પછી બધા જ પ્રકારના કર્મચારી માટે કરપાત્ર હોય એવી સવલતો અને ત્રીજી ફક્ત વિશિષ્ટ કર્મચારી માટે કરપાત્ર હોય હવે અહીંયા વિશિષ્ટ કર્મચારી એટલે કોણ તો કે કંપનીના સંચાલક કંપનીમાં સંગીન હિત ધરાવનાર કર્મચારી જેનો ઓછામાં ઓછા વીસ ટકા મતાધિકારવાળા શેર હોય એને સંગીત હિત ધરાવનાર વ્યક્તિ ગણાય અથવા નાણાંના રૂપમાં પચાસ હજારથી વધુ પગારની આવક મેળવનાર કોઈપણ કર્મચારી માટે જ કરપાત્ર સવલત ગણાય હવે વિશિષ્ટ કર્મચારીની વ્યાખ્યામાં શબ્દ એ લોકો એમ વાપર્યો છે કે વાર્ષિક પચાસ હજારથી વધુ પગાર હોય એવી વ્યક્તિને આપણે શું કહીએ છીએ વિશિષ્ટ કર્મચારી કહીએ છીએ આમ જોઈએ તો અહીંયા નોંધ પણ લખેલી છે અને આપણે વ્યવહારમાં જો જોઈએ તો આ જોગવાઈ કેવી ગણાય અર્થહીન ગણાય કારણ કે અત્યારના સમયગાળામાં વાર્ષિક પચાસ હજારથી પગાર ઓછો હોય એવા તો ભાગ્યે જ જોવા મળે તો આ દ્રષ્ટિએ જોઈએ તો બધા જ કર્મચારી વિશિષ્ટ કર્મચારી જ ગણાય એટલે કે પચાસ હજારથી વધુ પગાર હોય એવા બધા જ કર્મચારી વિશિષ્ટ કર્મચારી તો અત્યારે જનરલી બધા જ પ્રકારના બધા કર્મચારી વિશિષ્ટ કર્મચારી ગણાય કારણ કે વાર્ષિક પચાસ હજાર એટલે મહિને અંદાજે ચાર હજાર એકસો જેવો પગાર થયો તો એ એટલો તો પગાર બધાનો હોય બરાબર તો એવા કર્મચારી માટે વિશિષ્ટ કર્મચારી માટે કરપાત્ર થતી સવલતો કઈ કઈ તો ત્રણ સવલતો છે નોકરોની સગવડ ગેસ વીજળી પાણીની સગવડ અને ત્રીજું છે શિક્ષણની સગવડ તો નોકરોની સગવડમાં જોઈએ તો જો માલિક દ્વારા કર્મચારીને નોકરની સગવડ આપવામાં આવતી હોય તો એ કરપાત્ર સવલત ગણાય બીજું છે ગેસ વીજળી પાણીની સગવડ અંગત વપરાશ માટે જો માલિક દ્વારા કર્મચારીને આપવામાં આવતી હોય આવી સગવડ તો એ કરપાત્ર સવલત ગણાય અને ત્રીજી સવલત છે શિક્ષણની સવલત કર્મચારીના કુટુંબના સભ્યોને માલિક તરફથી સંપૂર્ણપણે મફત કેન્સ તથા મફત શિક્ષણની સગવડ આપવામાં આવતી હોય તો આ સવલત પણ વિશિષ્ટ કર્મચારી માટે કરપાત્ર ગણાય હવે અહીંયા અમુક શબ્દ ભૂલ કરાવે નહીં એની ખાસ ધ્યાન રાખજો આ શિક્ષણની સગવડ છે એટલે બીજી કોઈ સંસ્થામાં પણ એમના કુટુંબના સભ્યો ભણતા હોય અને એનો ખર્ચ જો માલિક દ્વારા પ્રોવાઈડ કરી આપવામાં આવે તો એ કરપાત્ર ગણાય અહીંયા જે મફત શિક્ષણની સગવડની વાત કરી હતી એ શું હતું માલિક દ્વારા સંચાલિત કે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં જો એના બાળકોને ભણાવવામાં આવે તો ક્લિયર એટલે મફત શિક્ષણની સગવડ ક્યાં છે એ ખાસ ધ્યાન રાખવું તો કરમુક્ત ગણાય કે કરપાત્ર ગણાય એ આપણે નક્કી કરી શકીએ અને શિક્ષણ ભથ્થું એ સાવ અલગ બાબત થઈ જાય એટલે એ મેઇન મેન ટોપિક ખાસ ધ્યાન રાખવા કે એમાં શું કીધું છે એ સ સ્પષ્ટ શબ્દો જોઈ લેવા હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સવલતોના મૂલ્યાંકનની ચર્ચા કરીશું જેમાં આપણે કરપાત્ર સવલતોમાં ભાડા વગરના રહેઠાણની સવલતનું મૂલ્ય કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એની ચર્ચા ડિટેલમાં લેશું જે તમારા પગારના ચેપ્ટર માટે એક મહત્વનો ટૉપિક કહી શકાય થેન્ક યુ